જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગરના ઓનલાઈન શિક્ષણમાં હું જાગૃતિ બેન દરેક વિદ્યાર્થી મિત્રોનો સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1 માં કર્સિવ માં આપણે શીખવાનું છે એ બી અને સી કઈ રીતે આપણે લખી શકીએ એના વિશે આજે આપણે ભણવાનું છે. તો આજે આપણે ચાલો ભણીએ એ બી અને સી. જો તમારે આજે લખીએ એ તમારે તમારી નોટમાં પણ ભૂટતા શીખવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ એ શીખવો છે તો કઈ રીતના કરશું. અહીંયા આટલું બોર્ડ કરી ઉપર જાશું, પછી નીચે આવશું, પછી અહીંયાથી આ રીતના ગોળ કરી દેશું એટલે આ થઈ ગયો એ. તો તમારે આ રીતના ગૂંથવાનું છે એ. એ આ રીતના તમારે ગૂંથતા શીખવાનું છે એ, બરોબર. તો તમારે તમારી નોટમાં શું કરવાનું છે, ગૂંથતા પહેલા તો ગૂંથતા શીખવાનું છે, પછી તમે ફોર લાઈન બુકમાં લખતા શીખશો. તો કઈ રીતના ગૂંથવાનું છે, અહીંથી આમ ફોલ્ડ કરવાનું, ઉપર જવાનું, પછી અહીંયાથી આમ વી શેપમાં નીચે આવવાનું, પછી આ જે છે લાઈન પેલી બીજી ત્યાંથી આમ બોર્ડ કરી આ રીતના કરવાનું છે. પછી ઝડપથી કરવાનું. બરોબર, આ રીતના તમારે ગૂંથવાનું છે. તો આપણે હવે ફોર લાઈન બુકમાં લખતા શીખીએ. પેલી બીજી ત્રીજી ચોથી લાઈન છે તેમાં પેલી બીજી ત્રીજી લાઈનથી આપણે અહીંયાથી આમ ગોળ કરશું, આટલું ઉપર જાશું, પછી પાછા નીચે અહીંયા આવશું લાઈનને, પછી આ લાઈનથી આ રીતના ગોળ કરી દેશું. એ જ રીતે અહીંયાથી ગોળ કરશું, ઉપર જાશું, નીચે આવશું, પછી આ લાઈનથી આપણે આ રીતના ગોળ કરશું. નીચેથી ઉપર જાશું, પાછા નીચે આવશું, અહીંયાથી આમ ગોળ કરશું. આ રીતના થઈ ગયો એ. હવે આપણે કર્સિવનો એ એટલે કે ત્રીજી એવી સીટીનો એ આપણે શીખવાનો છે. તો એમાં કેવી રીતે કરશું, સૌથી પહેલા તો આ રીતના આપણે જે ગોળ લઈ ગયા ઉપર એ કરશું. આ થયો સી. તો તમને સરળતા પડે એટલા માટે આપણે કર્સિવમાં પહેલા શું લખશું, સી. સી થી શરૂઆત કરશું. આ રીતના આપણે ઉપરથી નીચેથી ઉપર આવ્યા, પાછા નીચે આવ્યા, આ રીતના કર્યું તો થઈ ગયો સી. પછી પાછા આપણે આ રીતના ગોળ કરી નીચેથી ઉપર ગયા, આટલું અર્ધ ગોળ કર્યું, ત્યાંથી હાથ ઉપાડ્યા વગર પાછું નીચે આવવાનું છે, નીચે આવી અને આ રીતના ગોળ કરવાનું છે. તો આ થઈ ગયો સી. હવે આપણે સી માંથી એ કેવી રીતના કરશું, તો નીચેથી ઉપર ગયા, અર્ધ ગોળ આકાર કર્યું, અર્ધ ગોળ કર્યું, ત્યાંથી ત્યાંથી પાછા આપણે નીચે આવશું, આ રીતના સી બનાવ્યો, પછી ઉપર પાછા જશું અને અહીં અડાડી જશું, ત્યાંથી પાછા આપણે નીચે આવશું, તો આ થઈ ગયો એ. એટલે જો તમને સી આવડી જશે તો એ તરત જ આવડી જશે. સી સી ઉપર ગયા, અડાડ્યું, પાછા નીચે આવ્યા, આ રીતના કર્યું તો થઈ ગયો એ. તો એ રીતના હવે આપણે કરીએ. એ તો તમારે આ રીતના ગૂંથવાનું છે, નીચેથી ઉપર અર્ધ ગોળાકાર કરવાનું, ત્યાંથી ત્યાંથી પાછું ગૂંથતા નીચે
વચ્ચે ની 3 નંબર ની લાઈન ને અડવાનું પછી પાછો ઉપર અડવાનું બીજી નંબર ની લાઈન ને પાછા નીચે આવી અને આ રીતના ગોળ કરી દેવાનું એટલે થઈ જાય એ તો આપણે કરીએ અહીંયા એ પેલી બીજી ત્રીજી લાઈન ત્રીજી લાઈન થી આપણે ઉપર બીજી લાઈન ને આડા અડધો ગોળ કર્યો ત્યાંથી પાછા આવી અને 3 નંબર ની ત્રીજી લાઈન ને આપણે અહીંયા અડ્યા ત્યાંથી પાછી ઉપર બીજી લાઈન અડવા ગયા ત્યાંથી પછી પાછા ત્યાંથી નીચે આવી અને આ રીતના ગોળ કર્યો એટલે થઈ ગયો એ એવી જ રીતે બીજી વખત આપણે કરીએ પેલી બીજી ત્રીજી લાઈન થી આ રીતના અડધો ગોળ કર્યો ત્યાંથી ત્યાંથી પાછા આપણે વળવાનું છે ઈ જ લાઈન ઉપર નીચે ત્રીજી લાઈન આડા ત્યાંથી પાછા ઉપર આપણે બીજી લાઈનને આગળ જવાનું છે બીજી લાઈનથી પાછા આપણે ત્યાં ત્યાં ઘૂંટતા આ રીતના નીચે આવવાનું છે 3 નંબરની લાઈનને આ રીતના પછી અડી અને આ રીતના કરવાનું એટલે થઈ ગયો એ એ જ રીતે અહીંયા અર્ધ ગોળાકાર કર્યો હાથ નહીં ઉપાડવાનો જો અહીંયાથી શરૂ કરો એટલે અહીંના અહીં હાથ હોવો જોઈએ તમારો ત્યાંથી ત્યાં તો પાછું વળવાનું છે ત્રણ નંબરની લાઈન આવી ગયા તો પાછું ઉપર જવાનું છે હાથ નથી ઉપાડવાનો બીજી લાઈન અડી ત્યાંથી ત્યાંથી પાછો અહીં નીચે ત્રીજી લાઈન અડવાનું છે અને આ રીતના ગોળ કરી દેવાનું છે એટલે આ થઈ ગયો એ હવે આપણે જોઈએ બી 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 માં આપણે કેપિટલ બી માં કર્સિવનો સીધો લીટો લીધો ત્યાંથી પાછા આપણે આ ગયા ઉપર ત્યાંથી આમ આવ્યા આ થઈ ગયો બી સીધો લીટો લીધો ત્યાંથી આપણે ઉપર ગયા આ થઈ ગયો બી આ રીતના આપણો કેપિટલ બી કર્સિવ તો એમાં આપણે લખીએ સીધો લીટો લીધો નીચે ગયા ચોથી લાઈન ને પછી પાછા ઉપર ગયા અહીંથી ગોળ કર્યું આ એક અડધું અને આ બીજું આ થઈ ગયો કેપિટલ બી હવે આપણે કર્સિવ નો એટલે કે ત્રીજી એબીસીડી નો બી શીખવાનો છે જેમ આપણે એ માં કર્યું હતું એ જ રીતે કરવાનું છે ઉપર જવાનું છે ત્યાંથી ત્યાંથી પાછા નીચે આવવાનું છે આ રીતના તો ગોળ કરી પછી અહીંથી આ મીંડું વાળી અને આમ ઉપર જવા દે એટલે થઈ ગયો કર્સિવ નો ત્રીજી એબીસીડી નો બી અહીંયાથી આટલું ગોળ કર્યું ઉપર સીધા ગયા ત્યાંથી અહીં નીચે આવ્યા અહીંથી ગોળ કરી અને થઈ ગયો બી એટલે હાથ ઉપાડવાનો નહીં જ્યાં હાથ મૂકીએ પછી અક્ષર પૂરો થાય પછી તમારો હાથ ઉપાડવો જોઈએ જો અહીંયાથી શરૂ કરીશ ઉપર ગયું જો અમારે ચોક એમને એમ જ છે અહીંયાથી પછી પાછા આટલું આમ આવ્યા સીધો લીટો આમ ગોળ કર્યું અને અહીંથી કર્યો બી આ રીતના આપણે બી ઘૂંટવાનો છે તમારે તમારી બુકમાં આવી રીતના ઝડપથી શીખવાનું છે બી કરતા અહીંથી સીધો આમ ગોળ ઉપર નીચે ઉપર નીચે આ રીતના તમારે બી કરતા શીખવાનું છે હવે આપણે આમાં લખતા શીખીએ બી તો પેલી બીજી ત્રીજી લાઈન નીચેથી ઉપર પેલી લાઈન અડવાનું છે ત્યાંથી ત્યાંથી પાછા નીચે આવી અને ત્રીજી લાઈન અડવાનું છે ત્રીજી લાઈન ને અડી અને પછી પાછા આપણે ઉપર બીજી લાઈન સુધી જઈ અને આ રીતના ગોળ વાળી દેવાનું છે એટલે આ થઈ ગયો બી પછી ફરી ત્રીજી લાઈન થી શરૂ કરી ઉપર પેલી લાઈન સુધી જવાનું છે ત્યાંથી પછી પાછું ત્રીજી લાઈન સુધી આવવાનું છે ત્રીજી લાઈનથી પછી આ રીતના ગોળ કરી બીજી લાઈન સુધી જઈ અને આ રીતના કરવાનું છે એટલે આ થઈ ગયો બી હવે આપણે જોવાનું છે સી સી જોવાનું છે તો એમાં કઈ રીતે કરવાનું છે કેપિટલ સી કર્સિવનો પેલા આ રીતના નીચેથી લઈ ઉપર જઈ આ રીતના ગોળ કરવાનો છે તો આ થઈ ગયો કેપિટલ સી જો ઉપરથી આ
ચોથી લાઈન હોય ત્યાંથી આગ લેવાનું હોય છે આ ચોથી લાઈન ત્યાંથી આમ ઉપર જવાનું ગોળ કરી આ નીચે લેવાનું ચોથી લાઈન ની આગળ પછી આ રીતના કરવાનું એટલે થઈ ગયો સી કેપિટલ સી હવે આપણે કર્સિવનો પહેલા કેપિટલ સી અહીં લખીએ આ ચોથી લાઈન આ પહેલી લાઈન બીજી ત્રીજી ચોથી તો પહેલી લાઈન થી આપણે શું કરવાનું છે ત્રીજી લાઈન થી ઉપર જવાનું છે અહીંયાથી પછી પાછું બીજી લાઈન આ રીતના અડાડી ત્રીજી લાઈન અડાડી અને બીજી લાઈન ઉપર આપણે પાછા જાશું ત્યારે આ રીતના કરી દેવાનું છે એટલે આ થઈ ગયો સી કેપિટલ સી કેપિટલ સી હવે આપણે એનો કર્સિવનો સી એટલે કે ત્રીજી એબીસીડી નો સી જોવાનો છે તો આપણે જેમ એ કર્યું એ જ રીતના અર્ધચંદ્રાકાર કરવાનો ત્યાંથી ત્યાંથી પાછો આપણે નીચે આવવાનો અને આ રીતના કરવાનો એટલે આ થઈ ગયો કેપિટલ સી એવી જ રીતે પાછો નીચેથી ઉપર જઈ અર્ધ ગોળાકાર કરવાનો ત્યાંથી ત્યાંથી પાછા આવીને કરવાનો એટલે થઈ ગયો સી 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 આ થઈ ગયો સી તો આપણે કરીએ પહેલી બીજી ત્રીજી લાઈનથી નીચેથી આ રીતના ગોળ લેવાનો અર્ધ અર્ધ ગોળાકાર ત્યાંથી બીજી લાઈનથી પછી પાછા નીચે ત્રીજી લાઈને આવીશું અને અહીંથી આમ કરશું એટલે થઈ ગયો સી અહીંથી ઉપર ગયા બીજી લાઈને અડીને પાછા સીધા નીચે આવ્યા ત્રીજી લાઈને આવી થઈ ગયું સી એવી જ રીતે આ છે સી એને પાછા આ રીતના સી કરી ઉપર જઈએ પાછા આમ નીચે આવીએ એટલે થઈ જાય ડી સી કર્યો સી માંથી આ એ બન્યો ત્યાંથી પાછું આપણે ઉપર જઈ અને આમ કરીએ એટલે થઈ જાય ડી એટલે જો તમને સી આવડશે તો એમાંથી એ આવડી જશે એ આવડશે તો એમાંથી ડી આવડી જશે આ કર્યો સી ત્યાંથી પછી આપણે આમ કરીએ તો એ થઈ જાય આ કર્યો સી ત્યાંથી આપણે ઉપર જઈ પાછા નીચે આવીએ એટલે થઈ જાય ડી તો આ રીતના તમારે તમારી કર્સિવની જે બુક હોય એની અંદર તમારે બાળકો મહાવરો કરવાનો છે અને તમારે જે કર્સિવની ચોપડી હોય એની અંદર મહાવરો કરવાનો છે અને તમારી ફોર લાઈન બુકમાં આ રીતના તમારે એક એક અક્ષરનું એક એક પત્તું ભરવાનું છે એટલે આ બધું લેસન કરી અને તમારે પાછા ફોટા મોકલવાના છે હવે પછીના ફરીના વિડીયોમાં આપણે પાછા મળીશું ત્યાં સુધી દરેક બાળકોને હું રજા લઉં છું જય સ્વામિનારાયણ.